રાજકોટમાં યુનિવર્સિટી કોલેજના ટોયલેટની અંદરથી દારૂની બોટલ જોવા મળી તેમજ અન્ય પદાર્થની વસ્તુઓ જોવા મળી હતી। રાજકોટમાં શિક્ષણના પવિત્ર ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂની બોટલોના દ્રશ્યો નજરે પડતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ સિવાય એસએસને રજૂઆત કરતા અનુસંધાને રૂબરૂ સ્થળ તપાસ કરતા ત્યાંના ગંદકીના તેમજ દારૂની બોટલોના દ્રશ્યો સામે આવતા સિવાય એસએસની ટીમ કુલપતિને રજૂઆત કરવા ગયેલ। ત્યાં કુલપતિ હાજર ન હોય ત્યારે રજિસ્ટ્રારને જાણ કરી ઉગ્ર વિરોધ કરેલ અને ચેતવણી આપેલ કે આ ઘટના ખૂબ જ શરમજનક કહેવાય, આની તપાસ કરવામાં આવે, સાથે ચેતવણી પણ આપવામાં આવી કે ભવિષ્યમાં એવું ન થાય તેના માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને બે દિવસમાં સફાઈ કરવામાં નહીં થાય તો યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવશે, તેમજ સિવાય એસએસ પ્રમુખને જાણ થતાં રિયાલિટી ચેક કરવામાં આવી હતી। હું સુરત બગડા, આપ સ્ટુડન્ટ વિંગ પ્રેસિડેન્ટ અને અમે આમ આદમી પાર્ટીની ટીમ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની રજૂઆત આવતા કે યુનિવર્સિટીની અંદર ટોયલેટની ખૂબ ગંભીર હાલત છે કે અને સ્વચ્છતા જાળવવામાં નથી આવતી, તેમજ ટોયલેટની અંદર દારૂની બોટલો મળી આવેલ છે, તેથી અમે રૂબરૂ સ્થળ તપાસ માટે આવેલ છીએ। આપ સૌ જોઈ શકો છો કે ટોયલેટની શું હાલત છે, તેમજ ટોયલેટની અંદર જો સાફ સફાઈ ક્યારેય થતી નથી એવું લાગે છે, તેમજ અને અહીંયા જો તૂટેલું બાથરૂમ છે, તેમજ જાણવા જેવી બાબત એ છે કે ટોયલેટની અંદર દારૂની બોટલ મળી આવેલ છે, આ કોણ દારૂ પીતું હોય, તેમજ દારૂબંધી હોવા છતાં જો દારૂ બાથરૂમમાં હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર તો એ ખૂબ ગંભીર બાબત છે। આ બાબતની અમને જાણ થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર કુલસચિવને રૂબરૂ રજૂઆત કરેલ અને આગામી બે દિવસની અંદર જો આના ઉપર એક્શન નહીં લેવામાં આવે, તેમજ બાથરૂમની સ્વચ્છતા નહીં જાળવવામાં આવે તો ખૂબ ગંભીર રીતે ધરણા કરવામાં આવશે। રાજુ કુમાર સાથે વિપુલ કાવર, BS9 TV ન્યૂઝ, રાજકોટ।